નમસ્કાર, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને વાત કરીશું આજના દિવસે ભગવાન શિવની કલ્યાણકારી મહાપૂજા વિશે. મિત્રો, આપને જણાવતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે આપણે ભગવાન શિવની દરરોજ પૂજા ના કરી શકતા હોય, એક માસમાં પણ પૂજા કરી શકવાનો અવસર પ્રાપ્ત ના થતો હોય, કદાચ શિવરાત્રિના દિવસે પણ આપણને અવસર ના મળતો હોય શિવ પૂજાનો, તો 100 શિવરાત્રિનું મહાપુણ્ય આપવાવાળી આ માગસર માસમાં આદ્રા નક્ષત્રની પૂજા ભગવાન શિવની ઉત્તમ પૂજા બતાવવામાં આવી છે. તો મિત્રો, આપણને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવાથી આપણને 100 શિવરાત્રિનું ફળ પ્રાપ્ત થાય છે. એક જપ કરવાથી 1000 જપનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, શિવપુરાણની અંદર ભગવાન શિવ દ્વારા પોતે વર્ણવવામાં આવેલી પૂજા જેનું નામ છે શિવ મહાપૂજા, કે જે પૂજા કરવાથી આપણને તમામ આપણા સંકલ્પો પરિપૂર્ણ થાય છે તેનું નામ છે શિવ પૂજન, કે જે માગસર માસની અંદર વદ પક્ષની અંદર એકમના દિવસે આદ્રા નક્ષત્ર ને જેનો યોગ છે 27/12/2023 અને બુધવારના દિવસે માગસર માસની અંદર આવનારું આદ્રા નક્ષત્ર બ્રહ્મયોગ અને બાલવકરણ મિથુન રાશિનો ચંદ્ર છે એ દિવસે, અને એ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કુમાર યોગ છે, આદ્રા નક્ષત્ર છે, અને અહીંયા સૂર્યનારાયણ અને મંગળ દેવતા ખૂબ સારી રીતે પ્રસન્ન થઈ અને આ દિવસે સારા સારા યોગ બનાવે છે. ભગવાન શિવની આ પૂજા તમને જે પણ અનુકૂળ આવે એ રીતે દ્રવ્યોથી કરવાથી, શિવજીએ કીધું છે કે પરસ્પર અહીંયા મારું આ દિવસે જે પણ દર્શન કરે છે તેને દર્શન કરવાથી જ અનન્ય દર્શનનું ફળ આપું છું. ફળ ભગવાન શિવ દ્વારા અનન્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ ભગવાન શિવનું પૂજન કરે છે તે દિવસે તેના તમામ સંકલ્પો ભગવાન શિવ પરિપૂર્ણ કરે છે. શાસ્ત્રમાં કીધું છે, શિવ મહાપુરાણની અંદર વિશ્વેશ્વર સંહિતાની અંદર 9 અને 15, 16, 17 સ્વયં ભગવાન મહાદેવે માગસર માસમાં આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન શિવનો મહિમા કહેલો છે કે હે પુત્રો, જે સમય હું સ્તંભ રૂપે પ્રગટ થઉં છું તે કાળ માગસર માસમાં આદ્રા નક્ષત્ર છે. જે પુરુષ માગસર માસમાં આદ્રા નક્ષત્રના દિવસે મારી તથા મારા પાર્વતી ધર્મપત્નીનું પૂજન તેમજ મારા મૂર્તિ કે લિંગનું પૂજન કરે છે તે મને કાર્તિક કુમારથી, મારા પુત્ર કાર્તિક કુમારથી પણ અધિક પ્રિય, મારો સ્વયં પુત્ર હું તેને માનું છું. આ શુભ દિવસે મારા કેવળ મંદિરમાં દર્શન કરનારા ભક્તોને પણ હું અનન્ય ફળ આપું છું. જે વાણીથી ન વર્ણવી શકે તેવું ફળ પ્રાપ્ત હું કરનાર બનાવું છું. આ દિવસે શિવ પૂજન કરવાથી જે મારું પૂજન કરશે તેને હું 100 મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત કરાવીશ. ભક્તજનો, આ દિવસે ચોક્કસ રીતે પાર્થિવ શિવલિંગનું પૂજન પણ અવશ્ય કરવું જોઈએ. પાર્થિવ શિવલિંગનું પૂજન ના કરી શકો તો તે દિવસે મંદિરમાં જઈ ભગવાનને આગળ જળાભિષેક કરવો, કમલ પુષ્પથી બિલીપત્રથી પૂજન કરવું. આ દિવસે ઉપવાસ પણ આપ કરી શકો છો. આ દિવસે શિવ મંદિરમાં કે ઘરમાં દીપમાળા પણ આપ કરી શકો છો. આ દિવસે શિવ દર્શન પૂજન કરવાથી અનન્ય ફળ, જે વાણીથી વર્ણવી ન શકાય તેવું ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શિવ દર્શન અને પૂજન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમામ મનોકામનાઓ ભગવાન શિવ સદાશિવ કૈલાસવાસી પૂર્ણ કરે છે. આથી દરેક શિવ ભક્તોને પરિવાર સહિત આ દિવસે ચોક્કસ રીતે માગસર માસમાં આવનારું આદ્રા નક્ષત્ર ના દિવસે અચૂક શિવ દર્શન કરો, મહાપૂજા કરો. માનવ જીવન માટે અમૂલ્ય લાભો છે, શિવ કૃપા પ્રાપ્ત કરો, ધન્યતાનો અનુભવ કરો અને બધાને ધન્યતાનો અનુભવ કરાવો. મિત્રો, આપ જાણીને ખૂબ આનંદ પામશો કે ભગવાન શિવના બે પ્રિય દિવસ છે, એક સોમવાર અને એક બુધવાર. બુધવારના દિવસે આ વખતે આદ્રા નક્ષત્ર આવ્યું છે અને માગસર માસ છે, તો આ દિવસે તમને ઓમ નમઃ શિવાયનો જે જપ છે, જે પંચાક્ષર મંત્ર બતાવ્યો છે, જે આ પંચાક્ષર મંત્રની બહાર માળા કરશો તો આ મંત્ર આપનો ચોક્કસ રીતે સિદ્ધ થઈ જશે. હે મિત્રો, જો પંચાક્ષર મંત્ર સિવાય આપણને
દ્વાદશ જ્યોતિર્લિંગનો સ્તોત્ર ફાવે છે તો ચોક્કસ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગનો સ્તોત્રના પણ પાઠ કરી શકો છો આપ. ભગવાન શિવની પ્રિય કલ્યાણકારી રુદ્રાભિષેક પણ બ્રાહ્મણ દ્વારા આપ કરાવી શકો છો. તેમજ કોઈ પણ રીતે ભગવાન શિવની આ દિવસે જે પણ રીતે યથાશક્તિ યથાભક્તિ યથા સમય સાથે આપ જે પણ પૂજન કરો છો તે પૂજન ચોક્કસ કરી આપના જીવનની અંદર પિતૃઓના પ્રસન્નતા માટે, ગ્રહોની પ્રસન્નતા માટે, આપના પરિવારના કલ્યાણ માટે, સુખ અને શાંતિની સમૃદ્ધિ માટે ભગવાન શિવનું પૂજન કરો અને ચોક્કસ 100 મહાશિવરાત્રીનું પુણ્ય પ્રાપ્ત કરો જેથી તમારું કલ્યાણ થાય. એ જ ઉદ્દેશ સાથે અમે આપને આ શિવ પૂજન જણાવ્યું. અસ્તુ શ્રેહી, ઓમ નમઃ શિવાય.